રામ રામ સીતારામ દોસ્તો. તો ફરીથી વાડી આવી જાય છે ને અત્યારે વાડીમાં જવું બધું થોડું થોડું કામકાજ ચાલુ છે. આમ વાદળા છે અને તડકો છે, કેટલા ટાઈમ પછી આવો તડકો જોવા મળ્યો છે. મોટર ચાલુ છે અને અત્યારે જો આ રોપમાં પાણી જાય છે અને રોપ પાવાનો છે અને જો રોપ આવો થઈ ગયો છે, ઓલી બાજુ તો પી ગયો અને આ બાજુ જે પાણી જાય છે આ એક બે પાળીયા પાવાના બાકી છે. અને વાતાવરણ જો વાદળા જો સરસ મજાનું વાતાવરણ છે અને આપણે મગફળી અને આજે તો તડકો છે. જો ડુંગળીનો રોપ છે ને આવો જો થઈ ગયો છે, માથે થોડી થોડી શેડ ઉબળી ગઈ છે, જો પારો પારો છે. તો આપણે દિવાળી કરવાની છે ડુંગળી ને જો અત્યારે આમ કેરામાં પાણી જાય છે, આ કેરો તો પી ગયેલો છે. અહીંયા ડાર છે અને અંદર નાખેલ છે મોટર ને આઈ થિંક આપણે રોપમાં પાણી જાય છે અત્યારે. જો આ રીતની પાઇપ છે અને સામે રોપ છે ને આ પાણી જાય છે ને આ પીવે છે. આ બાજુ રોપ છે એ પી ગયો છે અને આ બાજુ બધી મગફળી છે. તો બાળકોને તો હિસકો બાંધી દીધો છે અને હિસકા ખાય છે અને આજે બાળ મંદિરે રજા છે એટલે કે મોજે મોજ છે. હવે હિસકા ખાયા હતા કરશે અને વાડીમાં આટા માર્યા કરશે. અહીંયા થોડુંક શાકભાજી છે અને ભીંડો છે. જો તો ભીંડો આવે જ છે આગળ, અત્યારમાં તો ઉતારી લીધો ભીંડો. અને અહીંયા થોડીક દૂધી છે, તુરિયા છે, એ બધું શાકભાજી છે. જો તાજા તુરિયા આવેલા છે દવા વગરના. જો આ દૂધીને વહેલો છે, દૂધી આવેલી છે, તોડી ન લેતા હાર આવી દેવાનું છે, મોટું થવા દેવાનું છે. જો સરસ મજાની દૂધી આવેલી છે, મૂક દે તો નાની એમથી આમ શેઢામાં મૂક દો. તો મિત્રો આજે આપણે તાંજળિયાની ભાજી બનાવી છે. ખડ કાઢતી વખતે કંઈક એક બાકી રહી ગયું હોય તો થોડોક તાંજળિયો ગોતવી અને થોડોક આમ શેડે મળી જાય તો તાંજળિયાની ભાજી બનાવી છે. કારણ કે હવે તાંજળિયાની સિઝન તો ઘણી ખરી વહી ગઈ છે એટલે તાંજળિયો ઓછો મળે, બાકી સૂર્યોદય વરસાદમાં બહુ બધો તાંજળિયો થાય. આપણે આ શેડે જઈ આ શેડે હશે થોડોક તાંજળિયો અને થોડોક મગફળીમાં કંઈક આપણે ખડ નીંદતી વખતે રહી ગયો હોય ને હશે. મગફળી જોવો મારા ગોઠણ ગોઠણ સુધી થઈ ગઈ છે. વાતાવરણ મસ્ત છે એકદમ, જો કેવા વ્હાઇટ વ્હાઇટ વાદળા છે અને આ સરસ મજાની વાડી. અહીં જો તાંજળિયાનો છોડ છે અને સરસ મજાના પાંદડા છે. તો આપણે લઈ લઈ અહીંયા છે, અહીંયા છે, થોડોક ગઢા થઈ ગયા છે, થોડોક ટાઈમ વયો ગયો છે. આપણે એક બે વખત બનાવીને ખાઈ લીધી પણ હજી એક વખત પાછી બનાવીએ. અત્યારે તાંજળિયો ઓછો મળે કારણ કે ચોમાસાની શરૂઆતમાં વધારે હોય, અત્યારે થોડોક ગઢો થઈ જાય. જે આપણે પારતી વખતે અમુક છોડવા રહી ગયા હોય એ અત્યારે મગફળીમાં અમુક અમુક છે તો જોવા હારા છે, બહુ એટલા બધા ગઢાઈ નથી. તો આપણે ભાજી બનાવીને કારણ કે આ શરીર માટે બહુ ફાયદાકારક છે અને હેલ્થી છે અને આપણે આમાં એક પણ વખત કંઈ દવા કે છે એની સાટી નથી એટલે આમાં તે ઓર્ગેનિક છે. ને આજે તો સરસ મજાની આપણે તાંજળિયાની ભાજી બનાવીએ. અહીંયા તાંજળિયાનો મોટો જબર છોડ છે. આપણે મગફળી પારતી વખતે રહી ગયો હોય તો કવડો મોટો થઈ ગયો છે. જો અને પાન જો આવે સરસ છે, થોડોક મોટો થાય એટલે બી આવી જાય, બાકી પાન તો આમ સારા જ હોય, તવડો મોટો છે. તો આપણે ખેંચી લઈ તાંદળિયો ભેગો કરી લીધો છે. જો આગા ખેતરમાં આટો માર્યો ને આપણે ભાજી થાય એટલે તાંદળિયો ભેગો થઈ ગયો છે અને હજી થોડોક બીજો પડ્યો છે એટલે આપણે ભાજી આજ મસ્ત મજાની ભાજી બનાવવાની છે. એકદમ તાજો મસ્ત તાંદળિયો છે. તો સરસ મજાની લસણની કળી નાખીને મસ્ત મજાની ભાજી બનાવવાની છે સ્વાદિષ્ટ, અને બાજરાના રોટલા બનાવવાના છે. અને છોકરા જો બધાય કેવા સાના મના હિસકા ખાય છે, સાના મના રમે ત્યાં સુધી, નકર પછી ધમાસકડી મસાવે. તો અત્યારે જો સાના મના રમે છે. સવારમાં તડકો હતો અને બહુ બધો તડકો હતો અને અત્યારે પાછું જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ અંધાર્યો છે, ઝરમર ઝરમર એક બે વખત ઝાપતા પણ આવી જશે. અને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું બને છે. આપણે ભાજી તાંદળિયાની ભાજી બનાવે છે અને બાજરીના રોટલા બનાવવાના છે. અહીંયા રસોડું છે અને જો આ બધા આપણા માટીના દેશી વાસણ અને અહીંયા બનાવવાની છે આપણે તાંદળિયાની ભાજી.
જો આયા બને છે ભાજી અને બાજરીના રોટલા બનાવવાના છે. અને વાતાવરણ પણ વરસાદ આવે એવું થઈ ગયું છે અને વરસાદ અંધારેલો છે, ઝીણા ઝીણા સાટા તો આવે જ છે અત્યારે, અને વરસાદ ગાજે જ છે આગળ તો મને એમ લાગે છે વરસાદ આવવાનો છે. વરસાદનું કામ એવું છે કે ઘડીક આવે 5-10 સેકન્ડ 15 સેકન્ડ એકદમ મોટા મોટા સાટા આવે, પાછો બંધ થઈ જાય, ધીમો પડી જાય, વધી જાય, એમ વરસાદ આવે છે ઝાપટે ઝાપટે. અત્યારે જો પાછો થોડોક વધ્યો છે તો આમને થોડોક વરસાદ આવી જાય તો સિંગને એક અત્યારે પાણીની જરૂર જ છે, કારણ કે હવે સિંગને ફાલ બેસવાનો હવે જ ટાઈમ આવ્યો છે, તો અત્યારે વધારે પાણીની જરૂર પડે તો થોડોક આવી જાય અને આપણે ખેતરમાં પાણી હાલી જાય એટલું આવી જાય એટલે ઘણું ઘણું. હવે વરસાદ આવ્યો છે બરાબરનો, જુઓ વરસાદ સાથે સાથે પવન છે, જો બધું પાણી અંદર આવી જાય છે પવન નું અને વરસાદ વધારે આવ્યો છે, જો પાણી પાણી થઈ ગયું છે અને ખેતર માં જો પાણી જવા મળ્યું છે આગળ સિંગ માં પાણી પાણી. વરસાદ જો ફૂલ આવે છે ને આપડો રોપ જો મોટા મોટા છાંટા આવે ભાંગી જાય, જો આ રીતે પાણી પાણી થઈ ગયું છે અને વરસાદ બરાબર નું આવે છે. અહીંયા જમવાનું બને છે અને અહીં બધું પાણી પાણી પવન ના લીધે પાણી બધું અંદર વહી જાય છે આપણા ઘરમાં. જો કેવો વરસાદ આવે છે, મગફળી ને કામ થઈ ગયું સરસ મજાનું, કે હવે ઉપાધિ નહીં હમણાં 2-5 દિવસ વરસાદ ન હોય તો. વરસાદ તો સારો એવો આવી ગયો અને એ સાલું જ છે અને આપણે મગફળી ને થોડીક પાણી ઓછું પડતું હતું તો એ કામ થઈ ગયું કે હવે પાવી નહીં પડે. સવારમાં રોપ તો ફાયો હતો અને પણ અત્યારે તો રોપમાં પાણી પાણી ભરાઈ ગયું છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી છે અને જમવાનું બની ગયું છે, તો આપણે તાંજળિયાની ભાજી બનતી હતી તો બની ગઈ છે અને બાજરાના રોટલા છે, સલાડ છે, પાપડ છે, એવું બધું સરસ મજાનું છે. અને આમ તમે જુઓ સરસ મજાનું વાતાવરણ છે, ચારો તરફ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, સવારે હતો તડકો પણ અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને આમ જો મગફળી એકદમ લીલીસમ લાગે છે અને આપણે અહીં બેસવાનું છે જમવા, તો છોકરા બેસી જશે તો ચાલો જમી લઈએ, છોકરાને ભૂખ લાગી છે, બધા વાટે છે મારી, તો હાલો જમી લઈએ. જો બધા છોકરા જમવા બેસી ગયા છે ને હવે હું જમવા બેસી જાઉં અને જમવામાં જો સરસ મજાનું આપણે બાજરાના રોટલા છે, શેકેલા મરચા છે અને કેવી સરસ મજાની ભાજી છે તાંજળિયાની, અને જો કાકડી છે, બાજરીના રોટલા છે અને ભાખરી પણ છે,
અને બીજું એક પણ શાક છે, સરસ મજાનું જમવાનું છે. તો ચાલો જમવા બેસ જાય.